વિજાપુરની ડગાવાડિયાની પ્રાથમિક શાળામાં બાળકોને બોલાવી લોકડાઉનનો આચાર્ય દ્વારા ભંગ કરવામાં આવ્યું હતું। વધુમાં બાળકોને માસ્ક પણ ન પહેરાવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થતું ન હોવાને કારણે ઘોર બેદરકારી જોવા મળી હતી। હાલમાં કોરોનાનો કહેર જિલ્લામાં વધી રહ્યો છે, જેની સામે સરકારે લોકડાઉનનો સમય પણ વધારી દીધો છે અને વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો। સરકાર દ્વારા વૃદ્ધો, નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને સાવચેતી રાખવાનું જણાવી રહ્યા છે। ત્યારે વિજાપુર તાલુકાના ડગાવાડિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1-8 બાળકોને જૂના પાઠ્યપુસ્તકો અને પ્રશ્નો આપવાનું જણાવીને બાળકોને શાળામાં બોલાવતા સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉનનું સરેઆમ ભંગ કરવામાં આવ્યું હતું, જે શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવતા લોકોમાં ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી। આ અંગે જાણવા મળેલી હકીકત મુજબ શાળાના બાળકોને જૂના પાઠ્યપુસ્તકો પરત અને પ્રશ્નપત્ર આપવા બોલાવ્યા હતા, પરંતુ બાળકોમાં કે શાળાના શિક્ષક મંત્રીએ માસ્ક પહેર્યા ન હતા અને એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જોવા મળ્યું ન હતું। શાળાના અભ્યાસ કરતા 200 વધુ બાળકોની હાજરીના કારણે અને કેટલાક બાળકો એ તો માસ્ક પણ પહેર્યું ન હતું। સોશિયલ ડિસ્ટન્સિંગનો ભારે અભાવ હોવાને કારણે બાળકોના જીવ જોખમમાં મુકાઈ તેવી સ્થિતિનું સર્જન થયું હતું। સરકારે લોકડાઉનમાં શાળા અને કોલેજોને સદંતર બંધ રાખવાનો આદેશ કર્યો છે। ટીવી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અભ્યાસ માટે સવલતો શરૂ કરી છે, ત્યારે દગાવાડિયાની અમૃપમ પ્રાથમિક શાળામાં 200 વધુ બાળકોએ હાજરી આપતા અનેક પ્રશ્નો સર્જાયા હતા।